સિગમુન્ડ ફ્રોઇડ આધુનિક મનોવિજ્ઞાન શાસ્ત્રના પિતા સિગમુન્ડ ફ્રોઇડનો જન્મ ઓસ્ટ્રિયાના એક યહૂદી કુટુંબમાં ઈસવીસન 1856માં થયો હતો. શરૂઆતમાં તો એમને વનસ્પતિશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર પ્રત્યે આકર્ષણ હતું, પણ પછી એમનો એ રસ તેમણે જ્ઞાનતંતુઓના રોગો વિશેના સંશોધન તરફ ઢળતો ગયો. તેમણે માનવ મન અને માનવ વર્તનને સમજવા માટે અચેતન મનનો ખ્યાલ સૌ પ્રથમ આપ્યો. તેઓના મતે જાતીય વૃત્તિ એ ખૂબ જ મહત્વની મૂળભૂત વૃત્તિ છે. સ્ટડીઝ ઇન હિસ્ટેરિયા પુસ્તક દ્વારા દબાવી રાખેલી કામ વાસના મનોવિકારના મૂળમાં હોય છે એમ તેમણે સૂચવ્યું. તેમના મતે આપણું મોટાભાગનું વર્તન અચેતન મનમાં રહેલી અજ્ઞાન પ્રેરણાઓથી દોરવાયેલું હોય છે. I started my professional activity trying to bring relief to my neurotic patient. I discovered some important new facts about the unconscious. People did not believe in my facts and thought my theories unsavory. In the end, I succeeded, but the struggle is not yet over. Sigmund Freud. જેમાં હિપ્નોટિઝમની મદદથી દર્દીને સુષુપ્ત અવસ્થામાં ઉતારી તેના પાછલા અનુભવોની યાદ આપવાથી રોગ દૂર થઈ શકે છે. તેમની આ પદ્ધતિ મનોવિશ્લેષણની પદ્ધતિ તરીકે પ્રચલિત છે. માણસો આમ સાથી વર્તે છે એમ સમજવામાં ફ્રોઇડના વિચારો ખૂબ ઉપયોગી બને છે. નાઝીઓની યહૂદી વિરોધી સતામણીને કારણે તેઓ લંડન ચાલ્યા ગયા અને ત્યાં જ 22 સપ્ટેમ્બર 1939 રોજ અવસાન પામ્યા. નાના બાળકોના માનસશાસ્ત્રમાં ફ્રોઇડે સૂચવેલ માર્ગ આજે પ્રસ્તુત બની રહ્યો છે.